નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભરુનાળે આવ્યો છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કેમ કે ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. નવાઈની વાતો એ છે કે પ્રચારના અનેક રંગ ચૂંટણીમાં જોવા મળતા હોય છે, પરંતુ હાલ તો ભાજપના જ નેતાઓના રંગ જોવા મળી રહ્યા છે. ભાજપમાં હાલ આંતરિક લડાઈએ ચરમસીમાએ પહોંચી ગઈ છે. એક તરફ તો વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટની ઉમેદવારીને લઈને અસંતોષની જ્વાળા ભભૂકી છે, તો ત્યાં જ બીજી તરફ સાબરકાંઠામાં પણ ભાજપના ઉમેદવારની અટક ને લઈને હવે પત્રિકા કાંડ સર્જાયું છે, જેથી આ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો બદલવાની હવા ચાલી રહી છે. સંસ્કારી નગરી વડોદરાની જો આપણે વાત કરીએ તો વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે પહેલેથી જ મોરચો મંડાયેલો છે. આની સામે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારનો રાજીનામાનો ડ્રામા પણ ભાજપને નડી ગયો છે, અને હવે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાની હવા ઉડતી થઈ છે. જ્યાં ભાજપનું એક જૂથ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવાથી નારાજ છે, ત્યાં જ ભાજપનું બીજું જૂથ રંજનબેન ભટ્ટના સમર્થનમાં છે, અને એટલા જ માટે સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટના સમર્થનમાં કેમ્પેઇન શરૂ થઈ ગયા છે. આ હવાને ખોટી સાબિત કરવા માટે હું રંજનબેન ભટ્ટની સાથે છું તેવી હવા વહેતી થઈ છે. સોશિયલ મીડિયામાં આ કેમ્પેઇન શરૂ થઈ ગયું છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિરોધ અને સમર્થનની વચ્ચે આખરે રંજનબેન ભટ્ટની જીતમાં ભાજપનો 5 લાખનો જે દાવો છે તે પૂર્ણ થશે કે નહીં. હવે જો આપણે વાત કરીએ સાબરકાંઠા બેઠકની, તો અહીંયા પણ વડોદરા જેવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે કે જ્યાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોર સામે જબરદસ્ત આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે, અને આ વિરોધ હવા પકડે તેની પહેલા જ હું ભીખાજી ઠાકોરની સાથે છું આ નામના પોસ્ટર સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.